નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 આસપાસ વિષય જેમાં પાઠ નંબર છે 17 દિવાલ ઓળંગી લીધી, જેનું સ્વાધ્યાય પોથીના વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા અને નાના પ્રશ્નો આપણે આગળ સમજ્યા હતા. હવે આપણે અત્યારે મોટા પ્રશ્નો સમજવાના છે, જે પેજ નંબર 41 પર છે. જે પેજ નંબર 41 પરનો બીજા નંબરનો પ્રશ્ન, તમને કોઈએ ક્યારેય રમતો રમતા અટકાવ્યા છે? જો હા તો કઈ રમતોમાં? તેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, હા, અમને અમારી સોસાયટીના લોકોએ રમતો રમતા અટકાવ્યા છે. અમને ક્રિકેટ અને ગિલ્લી દંડાની રમતો રમતા અટકાવવામાં આવ્યા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આપણે કોઈ પણ રમત રમતા હોઈએ ત્યારે રમતો આપણે એ રીતે રમવી જોઈએ કે જેથી આપણા ઘરની આજુબાજુના વ્યક્તિઓને કોઈ પણ પ્રકારનું હાનિ પહોંચે નહીં, તેમજ ડિસ્ટર્બ થાય નહીં. તે રીતે આપણે શાંતિથી રમત રમવી જોઈએ, તેમજ કોઈને રમત રમતી વખતે વાગી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને રમતો એ આપણે શાંતિથી અને એવા સમયે રમવી જોઈએ કે જે સમયે આપણે આસપાસના વ્યક્તિઓને ડિસ્ટર્બ ના કરીએ. ત્યાર પછીનો આપણો પ્રશ્ન નંબર 3, તમારી શાળામાં છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા તો છોકરાઓ કઈ રમત રમે છે અને છોકરીઓ કઈ રમત રમે છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે હા, મારી શાળામાં છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે. છોકરાઓ ક્રિકેટ, કબડ્ડી, બાસ્કેટબોલ જેવી અનેક રમતો રમે છે, જ્યારે છોકરીઓ લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચી જેવી રમતો રમે છે. તે ઉપરાંત દોડ, લાંબો કૂદકો, વોલીબોલ જેવી રમતો છોકરાઓ અને છોકરીઓ બંને રમે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે દરરોજ શાળાએ આવો છો અને શાળામાં એક તાસ તો આપણે રમતનો હોય છે, તો રમતની અંદર આપણે બધા જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ રમત રમે છે. તો દરેક વિદ્યાર્થીઓ કેવા પ્રકારની રમત રમવાનું પસંદ કરે? તો કે ક્રિકેટ, કબડ્ડી, બાસ્કેટબોલ જેવી રમતો દરેક વિદ્યાર્થીઓ રમવાનું પસંદ કરે છે અને રમતા હોય છે. જ્યારે છોકરીઓ હોય છે તે લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચી જેવી રમતો રમે છે. તે ઉપરાંત એવી રમતો પણ ઘણી બધી છે કે જે છોકરાઓ અને છોકરીઓ બંને રમતા હોય છે, જેમ કે દોડ, લાંબો કૂદકો, વોલીબોલ જેવી રમતો છોકરાઓ અને છોકરીઓ બંને રમે છે. ત્યાર પછીનો આપણો ચોથા નંબરનો પ્રશ્ન, પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું, એમાં શું તફાવત છે? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓનો ખ્યાલ રાખ્યા વગર ફક્ત પોતાની રમતનો દેખાવ સારો લાગે તે રીતે રમવું અને પ્રભાવ પાડવો. જ્યારે ટીમ માટે રમવું એટલે આખી ટીમના સહકારથી, નિષ્ઠાથી ટીમની જીત માટે રમવું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં તમને પ્રશ્ન પૂછેલો છે કે પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એ બંનેમાં શું તફાવત છે? તો જ્યારે વ્યક્તિ ફક્ત પોતાના માટે જ કામ કરે છે ત્યારે તે પોતાને જ ધ્યાનમાં રાખે છે, અન્ય વ્યક્તિઓ કે અન્ય ખેલાડીઓને ધ્યાનમાં રાખતો નથી. પોતે જે રીતે સારો લાગે તે રીતે અને પોતાની રમત સારી લાગે તે રીતે તે રમે છે અને પોતાનો પ્રભાવ પાડે છે. જ્યારે ટીમ માટે રમવું એટલે શું? તો કે આખી ટીમનો સહકાર અને નિષ્ઠાથી આપણે રમતા હોઈએ છીએ. આખી ટીમને ધ્યાનમાં રાખીને, દરેક ખેલાડીઓને ધ્યાનમાં રાખીને આપણે રમીએ છીએ અને આખી ટીમ જીતે તે માટે આપણે રમીએ છીએ. ત્યાર પછીનો પાંચમા નંબરનો પ્રશ્ન, બાસ્કેટબોલના કોચ તાલીમમાં રમત સંબંધી શું શું શીખવતા હતા? તો આ પાઠમાં આપણે કોચના પરિચય વિશે સમજેલું હતું, જે અહીં આપણે લખવાનું છે. એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, બાસ્કેટબોલના કોચ તાલીમમાં રમત માટે નીચે મુજબની બાબતો શીખવતા હતા, જેમાં
પહેલા નંબરનું છે, રમત સારી રીતે કેમ રમાય? કોચ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે કોચ એટલે રમત શીખવનાર વ્યક્તિ, જે વ્યક્તિ રમત શીખવે છે તે વ્યક્તિને આપણે કોચ કહીશું. અને જ્યાં રમત રમાય છે તે રમતના મેદાનને, એટલે કે બાસ્કેટબોલના રમતના મેદાનને આપણે કોર્ટ કહીશું. તો એમાં પહેલા નંબરનો પોઈન્ટ છે કે રમત જે વ્યક્તિઓ આપણને શીખવતી હોય, વ્યક્તિ આપણને એ તો શીખવે જ કે રમત સારી રીતે કેમ રમાય. ત્યાર પછીનો બીજા નંબરનો પોઈન્ટ, બોલ ખેલાડી પાસે કેવી રીતે રાખવો. ત્રીજા નંબરનો પોઈન્ટ, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને પાસ કરવો. ચોથા નંબરનો પોઈન્ટ, બોલ લઈને કોર્ટ પર કેવી રીતે ઝડપથી દોડવું. અને પાંચમા નંબરનો પોઈન્ટ, ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો. એટલે કે ઉપર મુજબની તમામ વિગતો બાસ્કેટબોલમાં કોચ છે એ રમત સંબંધી જ્યારે તાલીમ આપતા હોય છે ત્યારે શીખવતા હોય છે. ત્યાર પછીનો એટલે કે છઠ્ઠા નંબરનો પ્રશ્ન, જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમે કે ટીમ માટે, અને કેમ? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, હું જ્યારે ટીમમાં રમતો હોઉં ત્યારે મને ટીમ માટે જ રમવું ગમશે. જ્યારે આખી ટીમ એક થઈને રમે છે ત્યારે જ ટીમ જીતે છે. જ્યારે ટીમ ભાવનાથી કોઈ પણ રમત રમાય છે ત્યારે જ આખી ટીમનો જુસ્સો વધે છે અને ટીમ જીતે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તમને ટીમ માટે રમવું ગમે કે પોતાના માટે. તો દરેક વ્યક્તિએ એમ જ જવાબ લખે કે હું જ્યારે ટીમમાં રમતો હોઉં ત્યારે ટીમ માટે રમવું મને ખૂબ જ ગમશે. કારણ કે કોઈ પણ કામ છે એ આપણે એકલા એકલા કરીએ અને આપણા ફ્રેન્ડ્સ સાથે આપણે કરીએ, આપણા મિત્રો સાથે આપણે કરીએ ત્યારે આપણને એ કામ કરવું વધારે ગમે છે. જ્યારે આપણે એકલા એકલા કોઈ પણ કામ કરીએ તો એ કામ કરવું આપણને ગમતું નથી, એ કામમાં આપણને કંટાળો આવે છે. પરંતુ જ્યારે આપણે આપણા મિત્રોની સાથે, એટલે કે ટીમ બનાવીને કોઈ પણ રમત રમીએ ત્યારે એ રમત રમવાનો ઉત્સાહ જ કંઈક અલગ હોય છે. એટલામાં જવાબ લખેલો છે કે હું જ્યારે ટીમમાં રમતો હોઉં ત્યારે મને ટીમ માટે રમવું ગમશે. જ્યારે આખી ટીમ એક થઈને રમે છે ત્યારે જ ટીમ જીતે છે અને ટીમ ભાવનાથી રમત રમાય છે. ટીમ ભાવના એટલે એકબીજાના સહકારથી રમત રમવામાં આવે છે ત્યારે જ આખી ટીમનો જુસ્સો વધે છે અને ટીમ જીતે છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનું આપણે આગળના વિડીયોમાં સમજીશું.